પાંડેસરામાં આયસર ચાલકે અડફેટમાં લીધતા નોકરી પરથી ઘરે પરત ફરી રહેલા આધેડનું મોત સુરત એરપોર્ટ પરથી જ શાહજહાંથી ઓગણપચાસ લાખની સોનાની કેપ્સ્યુલ લાવનાર મહિલા સહિત બે પકડાયા ડિંડોલીમાં અગિયારમાં ધોરણમાં ભણતી વિદ્યાર્થીની છેડતી કરનાર બે વિધર્મી મિત્રોને લોકોએ પકડીને મેથીપાક આપી પોલીસના હવાલે કર્યા સમાચાર વિગતે જોઈએ સુરતમાં રથયાત્રાને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે સ્ટેશન વરાછા અને અમરોલી વિસ્તારમાંથી રથયાત્રાનો પ્રારંભ થઈ ગયો છે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો રથયાત્રામાં જોડાયા છે તો બીજી તરફ જય જગન્નાથના નાદ સાથે સુરત શહેર ગુંજી ઉઠ્યું હતું સુરતના સ્ટેશન વિસ્તારથી નીકળતી સૌથી મોટી રથયાત્રાનો પ્રારંભ થઈ ગયો છે આ રથરાત્રા સ્ટેશનથી નીકળીને જહાંગીરપુરા ઇસ્કોન મંદિર જશે સ્ટેશનથી રથયાત્રા શરૂ થતાં જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આ રથયાત્રામાં જોડાયા છે સૌ કોઈ ભક્તિમાં લીન જોવા મળી રહ્યા હતા મેયર હેમાલીબેન બોઘાવાલા સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમર ધારાસભ્ય તેમજ શિક્ષણ મંત્રી પ્રફુલ પાંસેરિયા પણ સ્ટેશન ખાતે ઉપસ્થિત રહ્યા હતા તેઓએ સૌ લોકોને રથયાત્રાની શુભેચ્છા પણ આપી હતી સ્ટેશનથી જહાંગીરપુરા જનારી રથયાત્રા સહારા દરવાજા રિંગ રોડ થઈને જહાંગીરપુરા ઇસ્કોન મંદિર જશે

આ ઉપરાંત વરાછામાંથી નીકળતી રથયાત્રાનો પ્રારંભ પણ થઈ ગયો છે વરાછા ઇસ્કોન મંદિર દ્વારા ગુજરાતનો સૌથી મોટો હાઈટેક રથ તૈયાર કરવામાં આવ્યો છે મિની બજારથી આ રથયાત્રા શરૂ થઈ હતી વરાછાના માનગઢ ખાતે મહાઆરતી કરવામાં આવી હતી ત્યારબાદ રથયાત્રાની શરૂઆત કરવામાં આવી છે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે આ સાથે સમાજના અગ્રણીઓ પણ જોડાયા હતા મોટી સંખ્યામાં મહિલા ભક્તો દ્વારા ભજન અને નૃત્ય સાથે ભગવાનની આરાધના કરવામાં આવી હતી આ રથયાત્રામાં ભક્તો કીર્તન સાથે ભગવાનની ભક્તિમાં લીન જોવા મળ્યા હતા આ ઉપરાંત ભગવાનની લીલાઓની અલગ અલગ ઝાંખીઓ અને ભારતીય સંસ્કૃતિના દર્શન આ રથમાં જોવા મળ્યા હતા આ ઉપરાંત યાત્રા જે જે રૂટ પરથી નીકળી હતી ત્યાં સૌ ભક્તોને પ્રસાદનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું લોકોએ બ્રિજ પરથી ભગવાનના રથ પર ફૂલોની વર્ષા પણ કરી હતી આ ઉપરાંત આજે સુરત શહેરમાં રથયાત્રાને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે સુરતના મહીધરપુરામાંથી પરંપરાગત રથયાત્રા નીકળી હતી તેમાં પણ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા આમ શહેરના અલગ અલગ સાત જેટલા વિસ્તારમાંથી ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળી હતી અને સૌ કોઈ ભગવાનની ભક્તિમાં લીન જોવા મળ્યા હતા અને સમગ્ર સુરત શહેર જય જગન્નાથના નાદથી ગુંજી ઉઠ્યું હતું रथ यात्रा માં જય આજે જગન્નાથજી માટર રથયાત્રા નીકળે છે સાથે અમદાવાદ અને આખા ભારતમાં હવે તો આખા વિશ્વમાં આ રથયાત્રા નીકળે છે ખૂબ આનંદ છે આપણે સૌ ભાગ્યશાળી છીએ કે આજે સુરતમાં આ વરાછા રોડ છે હરે રામ હરે કૃષ્ણ મંદિર તરફથી જે આ રથયાત્રાનું આયોજન થયું અને એમાં આપણે સૌએ લાભ લેવાનો જે એક મોકો મળ્યો એ બદલ ખૂબ ભગવાનનો આભાર અને થેન્ક સુ ગોડ અને જેટલા લોકોએ ભાગ લીધો છે એ બધા ઉત્સાહિત અને હજારો લોકો અહીંયા એકદમ એક્સાઇટ થઈ ગયા છે આજે આખા ભારતભરમાં અને વિશ્વમાં લાખો કરોડો લોકો આજે આ રથયાત્રામાં જોડાય અને જીવનની ધન્યતાનો અનુભવ કરી રહ્યા છે ધન્યવાદ સુરત મહાનગરમાં અષાઢી બીજને મંગળવારે ભગવાન જગન્નાથની ગુંજ ચારે તરફ સંભળાઈ હતી ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે ભગવાન રથ પર સવાર થઈને શહેરની યાત્રા પર નીકળ્યા હતા અને હજારો અને લાખો ભક્તોને દર્શન આપ્યા હતા મંગળવારે શહેરમાં છ સ્થળોએથી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વર્ષોથી નીકળતી લંકા વિજય ખાતેથી રથયાત્રામાં જય જગન્નાથની ગુંજ સાથે મોટી સંખ્યામાં માનવ મહેરામણ જોવા મળ્યું હતું લોકોએ પણ ભક્તિભાવ સાથે ભગવાન જગન્નાથને આવકાર આપીને તેમના દર્શનનો લાભ લીધો હતો કતરગમ અમરોલીને જોડતા બ્રિજ ખાતે આવેલા લંકા વિજય મંદિર ખાતેથી આજે બપોરે ભગવાન જગન્નાથજી ભાઈ બલરામ અને બહેન સુભદ્રા રથમાં બિરાજમાન થઈને લોકોને દર્શન આપવા માટે શહેરની યાત્રાએ નીકળ્યા હતા જે રાથ યાત્રા મંદિરેથી નીકળી ગજેરા સર્કલ થઈ માનસરોવર સર્કલ ખાતે પૂર્ણ થઈ હતી ઢોલનગારા અને ભારે પોલીસ બંદોબસ્ત સાથે ભગવાને લોકોને દર્શન આપ્યા હતા તેમજ આગામી સાત દિવસ સુધી ભગવાન જગન્નાથજી લોકો વચ્ચે માનસરોવર સર્કલ ખાતે બિરાજમાન રહેશે અને દર્શનનો લાભ આપશે કતરગામ ખાતે આવેલી એલપીએસ ગ્રુપ ઓફ એજ્યુકેશનના બાળ ભવનમાં આજે અષાઢી બીજ નિમિત્તે રથયાત્રા કાઢવામાં આવી હતી જેમાં નાના ભૂલકાઓની સાથે વાલીઓ પણ જોડાયા હતા ભારતીય સંસ્કૃતિમાં તહેવારોનું અનન્ય મહત્વ રહેલું છે આ તહેવારો એ ભારત દેશની ધરોહર છે આજે અષાઢી બીજ એટલે ભગવાન જગન્નાથની રથયાત્રાનો દિવસ હોય અને ભારતભરમાં ખૂબ જ ઉત્સાહ અને ગૌરવપૂર્ણ રીતે ભગવાન જગન્નાથની રથયાત્રાનો તહેવાર ઉજવવામાં આવે છે ત્યારે બાળ ભવનમાં બાળકોને શૈક્ષણિક કેળવણી આપવાનું તો મહત્વ છે જ પરંતુ સાથે સાથે બાળકોમાં ધાર્મિકતાના ગુણ કેળવાય તે હેતુસર કતારગામ ખાતે આવેલી એલપીએસ ગ્રુપ ઓફ એજ્યુકેશનના બાળ ભવનમાં ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢીને બાળકોને આ દિવસનું મહત્વ સમજાવ્યું હતું વાલીઓ પણ આ રથયાત્રામાં ખૂબ જ ઉત્સાહથી જોડાયા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને માર્ગદર્શન શાળાના આચાર્ય રચનાબેન દેસાઈએ કર્યું હતું શિક્ષકોનો સાથ સહકારથી કાર્યક્રમ ખૂબ જ સુંદર રીતે સંપન્ન થયો હતો દેસાઈ હું એલપીએસ એલપીએસ ગ્રુપ ઓફ એજ્યુકેશન વરાછા અને કતારગામમાં પ્રિન્સિપાલ તરીકેની મારી ભૂમિકા અદા કરું છું આજે અષાઢ બીજ એટલે રથયાત્રાનો ભગવાન જગન્નાથના રથયાત્રાનો દિવસ આજે ખૂબ જ મહત્વનો દિવસ બની રહ્યો છે આ દિવસ ભારતભરમાં સંપૂર્ણ ઉત્સાહ સાથે ઉજવાઈ રહ્યો છે એ નિમિત્તે હું એલપીએસ શાળાના મારા બાળભવનના બાળકોને ધાર્મિકતાના ગુણ કેળવાય અમે અહીં શાળામાંથી બાળકોને શૈક્ષણિક ક્ષેત્રે તો લેખન કાર્યથી માંડીને ઘણી બધી પ્રવૃત્તિઓ કરાવીએ જ છીએ પરંતુ બાળકોમાં ધાર્મિકતાનો ગુણ કેળવાય એ હેતુ માટે અમે વિવિધ પર્વની પણ ઉજવણી કરીએ છીએ તે અનુસાર આજે અષાઢી ભીત નિમિત્તે રથયાત્રાનું આયોજન કરીને અમે બાળકને આજના દિવસનું મહત્વ સમજાવ્યું એ પ્રસંગે અમે રેલીઓ કાઢી તેમાં દરેક મારા શિક્ષિકા બહેનોએ ખૂબ સાથ સત્કાર આપ્યો આ સમગ્ર માર્ગદર્શન અમારા શાળાના પ્રમુખ શ્રી શૈલેષભાઈ સોવાણી સાહેબને હેઠળ આ તૈયાર થયું છે અને એ મુજબ અમે ખૂબ જ ઉત્સાહ અને ઉમંગથી લગભગ અઠવાડિયાથી આ પર્વની પૂર્વ તૈયારીના ભાગરૂપે મારા શિક્ષકોએ ખૂબ જ મહેનત સાથે આજે આ કાર્યક્રમ સફળ બનાવ્યો છે એ બદલ હું શાળાના પ્રમુખશ્રી તેમજ મારી સર્વ શિક્ષિકા બહેનો કતારગામ અને વરાછાના સર્વ શિક્ષિકા બહેનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આજને આ અષાઢી બીજ નિમિત્તે રથયાત્રાનું પર્વ ખૂબ જ ધામધૂમથી અમે સંપૂર્ણ કર્યું છે થેન્ક યુ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર સુરત ખાતે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવવા જઈ રહ્યો છે એક સાથે સવા લાખ લોકો યોગાસન કરીને વિશ્વની યોગની મહત્ત્વતા અંગે જાણ કરશે આ માટે સુરતમાં આજ દિન સુધી એક લાખથી પણ વધુ રજિસ્ટરન્ટ થઈ ચૂક્યા છે ગુજરાત રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાશે શાળા કોલેજ સહિત અન્ય સંસ્થાઓના લોકો આ યોગ દિવસના કાર્યક્રમમાં એકસાથે આવી રેકોર્ડની સ્થાપના કરશે તારીખ એક જૂન આંતરરાષ્ટ્રીય આંતરાશ્ય યોગદીની રાજ્ય કક્ષાની ઉજવણી સુરત શહેરના આંગણે થશે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને રાજ્ય કક્ષાની ઉજવણી સુરત ખાતે થશે સુરતના વાય જંકશન ખાતે એક લાખ પચીસ હજારથી વધુ લોકો એકસાથે યોગ કરશે અને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરશે યોગ દિનમાં સવારે છ થી આઠ વાગ્યા દરમિયાન ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી સહિત અંદાજે સવા લાખથી વધુ લોકો એકસાથે યોગ કરીને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરશે

સહિતની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવશે યોગ કાર્યક્રમ કાર્યક્રમમાં શાળા કોલેજો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ઔદ્યોગિક એસોસિએશન પતંજલિ બ્રહ્મકુમારી આર્ટ ઓફ લિવિંગ ડોક્ટર્સ એસોસિએશન ગાયત્રી પરિવાર અને અન્ય શહેરીજનો મોટી સંખ્યામાં જોડાશે હાલ સુરત સહિત દેશભરમાં નાના મોટા ધંધાઓમાં મંદીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે સુરતમાં મોટા પાયે ચાલતા હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગમાં પણ મંદી છે તો ખાસ કરીને કાપડ ઉદ્યોગમાં હાલ મંદી ઘેરી બનતા વિવર્સો દ્વારા વીસ મશીનો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે સુરતમાં ધમધમતા કાપડ ઉદ્યોગમાં હાલ મંદીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે જ્યારે આ મંદીના વાતાવરણને કારણે વિવર્સોને મોટા પાયે નુકસાન ભોગવવું પડી રહ્યું છે જે કાર્ડ એસોસિએશનની મળેલી બેઠકમાં વિવિધ બાબતોની ચર્ચા કરવામાં આવી હતી અને ખાસ નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં વિવર્સ દ્વારા તૈયાર કરવામાં આવતા કાપડના ક્વોલિટી રેટ નક્કી કરાયા હતા તેમજ વીસ જૂન થી ત્રીસ દિવસમાં પેમેન્ટ અને ત્રીસ દિવસ પછી વ્યાજ લેવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતું જ્યારે હાલ કાપડ ઉદ્યોગમાં મંદીના વાતાવરણને ધ્યાનમાં રાખીને તેમજ વેચેલો માલ પરત આવતો હોવાને લઈને વી વર્ષો મુંજાયેલા હોવાથી વીસ જૂનથી દસ જુલાઈ સુધી કારખાનાઓને બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જેમાં વીસ હજાર મશીન બંધ રાખવામાં આવશે તેથી એકસો ચાલીસ કરોડ મીટર કાપડનું ઉત્પાદન ઘટાડવાનો પ્રયત્ન કરાશે મીટીંગ મળેલી તેમાં વીસ તારીખ થી દસ જુલાઈ સુધી તમામ ઇન્ડસ્ટ્રી બંધ રાખવામાં આવશે એનું મુખ્ય કારણ એ છે કે ઇન્ડસ્ટ્રીઝ અંદર ડિમાન્ડની સામે સપ્લાય વધારે હોવાથી પ્રોડક્શન કાપ કરવો બહુ જરૂર છે આ ઇન્ડસ્ટ્રીની અંદર કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ હોવા છતાં ઇન્ડસ્ટ્રીના માલિકોને કોઈ વળતર નહીં મળતું એના હિસાબે ઇન્ડસ્ટ્રી સદંતર વીસ દિવસ બંધ કરવામાં આવશે વીસ દિવસ પછી તારીખ આઠ સાત બે હજાર ચોવીસ ત્રેવીસના ના રોજ નવી એક જાહેર મિટિંગ બોલાવી આગળનો નિર્ણય કરવામાં આવશે સુરતના પાંડેસરા દક્ષેશ્વર ચોકડી નજીક નાઇટ ડ્યુટી પૂર્ણ કરીને ઘરત પરત જઈ રહેલા લુમ્સના કારીગરને આયસર ચાલકે અડફેટે લેતા તેનું ઘટના જ મોત નીપજ્યું હતું બીજી તરફ બનાવની જાણ થતા પોલીસ કાફલો પણ ઘટના પહોંચ્યો હતો અને સમગ્ર મામલે હાથ તપાસ હાથ ધરી હતી આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ મૂળ ઓડિશા વતની હાલમાં સુરતમાં રહીને લુમ્સના કારખાનામાં કામ કરતા સંતોષ રાઉત આજે નાઇટ ડ્યુટી પતાવીને પાંડેશરા વિસ્તારમાં આવેલા દક્ષેશ્વર નજીકથી પગપાળા પસાર થઈ રહ્યા હતા આ દરમિયાન અજાણ્યા આયસર ચાલકે અડફેટમાં લેતા ગંભીર ઇજાઓના કારણે સંતોષ રાઉતનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું પગલે થઈ જ્યારે અકસ્માત બાદ ટ્રકનો ચાલક પોતાનું વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો બીજી તરફ બનાવની જાણ થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો પોલીસે આધડની લાશને સિવિલ હોસ્પિટલ ખસેડીને ફરાર થઈ ગયેલા આઇસર ચાલકની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે

સુરત ડીઆરઆઈની ટીમે ગઈકાલે શારજહાંજ સુરત ફ્લાઇટમાંથી એક મહિલા અને પુરુષ પેસેન્જર દ્વારા સ્મલિંગના ઈરાદેથી લિક્વિડ ફોર્મમાં સોનાની કેપ્સ્યુલ લાવી રહ્યા હોવાની વાત મળી હતી જેથી સુરત ડીઆઈની ટીમે સુરત એરપોર્ટ પર ઉતરેલી શકમંદ હાલત ધરાવતા મહિલા પેસેન્જર યાસમીન ફાટીવાલા તથા યમતિયન રજબની તલાશ લીધી હતી જે દરમિયાન બંને શકદારોએ ગુદા માર્ગે લિક્વિડ ફોર્મમાં સોનાની કેપ્સ્યુલ છુપાવીને લાવ્યા હોવાનું ખુલવા પામ્યું હતું જેથી સુરત ડીઆરઆઈએ આઠસો ગ્રામ સોનાની કેપ્સ્યુલ છુપાવીને દાણાચોરીના ઇરાદેથી લાવનાર બંને શકદારોની પાસેથી ગેરકાયદે સોનાનો જથ્થો જપ્ત કર્યો હતો જે સોનાની કેપ્સ્યુલની આંતરરાષ્ટ્રીય કિંમત ઓગણપચાસ લાખ થવા જાય છે અલબત્ત બંને મુસાફરો કેરિયર તરીકેની સોનાનો જથ્થો લાવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે સુરત ડીઆરઆઈએ બંને શકદાર પેસેન્જર દ્વારા દાણાચોરીથી લાવવામાં આવેલા સોનાનો જથ્થો સુરતમાં કોને પહોંચાડવાનો હતો તે અંગે વધુ પૂછપરછ હાથ ધરી છે ડિંડોલીના છઠ તળાવ ગાર્ડનમાં સ્કૂલ મિત્રને મળવા જનાર પરપ્રાંતીય પરિવારને ધોરણ માં અભ્યાસ કરતી તરુણીની જાહેરમાં બીભસ્તા હરકત કરી અક્ષોભનીય વર્તન કરનાર બે વિધર્મી મિત્રોને લોકોએ પકડીને મેથી પાક આપી ડિંડોલી પોલીસને હવાલે કર્યા હતા લિંબાઈત વિસ્તારમાં રહેતા અને રિંગ રોડની માર્કેટમાં પેકિંગનું કામ કરતા પરપ્રાંતીય વિવેક ગત સાંજે માર્કેટમાં ગયો હતો ત્યારે અજાણ્યાનો કોલ આવ્યો હતો કે તમારી દીકરી શાલિનીને ને ડિંડોલીના છઠ તળાવના ગાર્ડનમાં છોકરો હેરાન કરે છે અને અમે તેમને પકડીને ડિંડોલી પોલીસ સ્ટેશને લઈ જઈએ છીએ તમે પણ પોલીસ સ્ટેશને આવો જેથી વિવેક તુરંત જ પોલીસ સ્ટેશને ઘસી ગયો હતો જ્યાં વિવેકે ધોરણ અગિયારમાં અભ્યાસ કરતી પુત્રી શાલિનીની પૃછા કરતાં જણાવ્યું હતું કે પડોશમાં રહેતી ફ્રેન્ડના મોબાઈલ પરથી પોતાની સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી જહેરુદ્દીન ઉર્ફે શાહિદ સૈયદ અહેમદ સાથે વાત કરી હતી જહેરુદીન મિત્ર હોવાથી સાંજે ચાર વાગે ડિંડોલીની છઠ તળાવ ગાર્ડનમાં મળવાનું અને ત્યાંથી છ વાગે કોમ્પ્યુટર ક્લાસીસમાં જતી રહેશે એવું નક્કી કર્યું હતું જેથી શહેરુદ્દીનને મળવા ચાર વાગે છઠ તળાવ ગાર્ડનમાં ગઈ હતી જ્યાં તેઓ પતરાના શેડવાળા બાકડા પર બેસીને વાત કરી રહ્યા હતા ત્યારે શહેરુદ્દીને ખભા પર અને છાતી પર હાથ મૂકી બેભસ્ત હરકત કરી હતી પરંતુ શાલિનીએ વિરોધ કરતા શહેરુદ્દીનના મિત્ર માજીદ મુસ્તાક અન્સારીએ હાથ પકડી પોતાની તરફ ખેંચી અડપલા કર્યા હતા આરસામાં ગાર્ડનમાં ફરી રહેલા લોકોની નજર પડતા જહેરુદ્દીન અને પકડી આપી પોલીસને કર્યા હતા સુરત શહેરમાં આતંક દિવસેને દિવસે વધી રહ્યા છે રસ્તે પસાર થતા રાહદારીઓ તેમજ રસ્તા ઉપર ઉભા રહીને ફોન પર વાત કરતા લોકોના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી બાઇક પર આવતા સ્નેચરો ધૂમસ્ટાઈલમાં ફરાર થઈ રહ્યા છે અને આવી જે ઘટના સુરતના સિંગળપોર વિસ્તારમાં સામે આવી છે જેમાં ડભોલી ચાર રસ્તા પાસે એક વ્યક્તિના હાથમાંથી પડભરમાં જ બાઇક પર આવેલા ઇસ્સોમાં મોબાઈલ ઝૂંટવી ધૂમસ્ટાઈલમાં ફરાર થઈ ગયા હતા આ સમગ્ર ઘટનાના સીસીટીવીમાં પણ કેદ થઈ જવા પામી છે સુરત શહેરમાં બાઇક પર આવી મોબાઈલ સ્નેચિંગ કરીને બાઇક સવારી સમો ધોમસ્ટાઇલમાં ફરાર થઈ રહ્યા છે રસ્તેથી પસાર થતા અને રસ્તામાં ઊભા રહીને ફોન પર વાત કરતા લોકોને આવા સ્નેચરો નિશાન બનાવી રહ્યા છે આ પ્રકારની અનેક ઘટનાઓ પોલીસ ચોપડે પણ નોંધાઈ રહી છે અને પોલીસે આવા કેટલાક આરોપીઓની ધરપકડ પણ કરી છે પરંતુ તેમ છતાં આ પ્રકારની ઘટનાઓમાં સામે આવી રહી છે આવી જ વધુ એક ઘટના સુરતમાં સામે આવી છે

કેટલાય આરોપીઓને પકડ્યા છે પરંતુ તેમ છતાં આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે આવા સ્નેચરોના માત્ર મોબાઈલ પરંતુ વૃદ્ધ લોકોને નિશાન બનાવી ચેન સ્નેચિંગની પણ ઘટનાઓને અંજામ આપતા હોય છે ત્યારે પોલીસ આવા આરોપીઓને પકડીને આ પ્રકારની ઘટનાઓ પર અંકુશ લાવે તે પણ જરૂરી બન્યું છે પાલનપુર પાટિયા વિસ્તારમાં રહેતા અને આઈટી સોફ્ટવેર યુવકને ઠગબાજી ટોળકીએ હની ટ્રેપનો શિકાર બનાવ્યો હતો યુવકને વોટ્સએપ કોલ કરીને નવું સ્પા ચાલુ કર્યું છે અને સારી એવી ફેસિલિટી મળશે એમ કહી અલથાણ વીઆઈપી રોડ પર આવેલ આશીર્વાદ એવન્યુ વાળી ગલીમાં એપાર્ટમેન્ટમાં બોલાવ્યો હતો અહીં શરૂઆતમાં ટોળકીએ યુવકને એક રૂમમાં મહિલા સાથે બેસાડ્યો હતો અને થોડીવારમાં વારમાં ટોળકીના અન્ય સાગરીતો પોલીસ બની અંદર ત્રાટકી દરોડા પાડ્યા હતા ત્યારબાદ યુવકને માર મારી પોલીસ સ્ટેશન લઈ જવાની ધમકી આપી અને મીડિયાના માધ્યમથી બદનામ કરવાની ધમકી આપી રૂપિયા દસ લાખ તેર હજાર પડાવી લીધા હતા

ત્યારે તે ગત તારીખ નવમી ના રોજ ઓફિસમાં બેઠા હતા તે વખતે વીરેન્દ્ર ઉર્ફે રામ નામના યુવકે વોટ્સએપ કોલ કરીને તમારો મોબાઈલ નંબર અગાઉ સ્પામાં ગયા હતા ત્યાંથી મળ્યો છે અને અમે વીઆઈપી રોડ શ્યામ બાબા મંદિરથી મંદિરની સામે કેવલનગર ખાતે નવો સ્પા ચાલુ કર્યું છે તમે ત્યાં આવશો તો સારી ફેસિલિટી આપશું તેવી વાત કરી લોકેશન પણ મોકલ્યું હતું આમ કહી તેને વાતની માયા જળમાં ફસાવ્યો હતો લોકેશનના આધારે પૂષણ વ્યાસ વીઆઈપી રોડ વોટર હિલ્સ પાસે પહોંચી ગયો હતો ત્યાંથી પૂષણને અજાણ્યો એક યુવક મકાનમાં લઈ ગયો હતો મકાનમાં ત્રણ મહિલાઓ હતી પૂષણને પહેલા માળે એક મહિલા સાથે બેડ ઉપર બેસાડ્યો હતો થોડી વારમાં બહારથી સાઈડથી જોર જોરથી બાણું ખખડાવવાનો અવાજ આવતા મહિલા બાણું ખોલી વોશરૂમમાં ચાલી ગઈ હતી દરવાજા ખોલવાની સાથે જ અંદર ઘૂસી આવેલા બે અજાણ્યા શખ્સોએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી આઈટી વેપારી પુષણને મારવા લાગ્યા હતા અને ચાર એટીએમ કાર્ડ લઈ લીધા હતા આ સિવાય મોબાઈલમાંથી વિરેન્દ્ર સાથે વોટ્સએપમાં થયેલી ચેટ ડિલીટ કરી હતી કુષણને પોલીસ સ્ટેશન લઈ જઈ મીડિયાને બોલાવી લાઈવ ન્યૂઝ ચાલુ કરી બદનામ કરવાની ધમકી આપી દસ લાખની માંગણી કરી હતી સમાજમાં બદનામ થવાના ડરથી પુષણને તેમના કહેવા મુજબ સંજય જાધવ નામના યુવકના બેંક ઓફ બરોડાના ખાતામાંથી રૂપિયા દસ લાખ તેર હજાર ટ્રાન્સફર કરાવ્યા હતા પૈસા પડાવી લીધા બાદ ટોળકીએ પુષણને તેનો મોબાઈલ અને એટીએમ કાર્ડ આપી દીધા હતા અને આ બાબતની જાણ કોઈને કરશે તો તફલીક પડશે એવી ધમકી પણ આપી હતી આ બનાવ અંગે પુષ્યની ફરિયાદને આધારે અલથાણ પોલીસે ત્રણ મહિલા સહિત સાત જણાની ટોળકીને સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે જેમાં નકલી પોલીસ બનીને આવનાર અને વોટ્સએપ કોલ કરનાર વિરેન્દ્રની પોલીસે ધરપકડ કરી લીધી છે જ્યારે બાકીના આરોપીને પકડવા માટે પોલીસે જુદી જુદી ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે તાપી જિલ્લાના સણગઢ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા ગુનામાં છેલ્લા સાત વર્ષના મોબાઈલ સ્કવોડના માણસોને મળેલી બાતમીના આધારે પોલીસે ઉધના બેની પાછળ વિજયનગર સોસાયટીના નાકા પાસેથી એક આરોપીની ધરપકડ કરી હતી પોલીસે જય સોલંકી અને ભરત રાવતોડે નામના બે આરોપીને પકડી પાડ્યા હતા આરોપીની પૂછપરછ કરતા તેઓએ ઓસ્કાર મેનેજમેન્ટ લિમિટેડ નામની કંપની ખોલી ને વિવિધ રોકાણોની સ્કીમની જાહેરાત કરી હતી લોકોએ લલચામણી જાહેરાત આપી કંપનીમાં લોકો પાસેથી તેમને એજન્ટો મારફતે ત્રણ કરોડ સાઠ લાખનું રોકાણ કરાવ્યું હતું બાદ બે હજાર પંદરમાં ઓફિસ બંધ કરીને ભાગી છૂટ્યા હતા જે અંગેની છેતરપિંડીના ફરિયાદ તાપી જિલ્લાના સણગઢ પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ હતી જે બાદ આ નાસ્તા ફરતા આરોપીની સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે પકડી પાડ્યા છે હાલ પોલીસે આરોપીને લઈને તાપી જિલ્લા પોલીસને સોંપ્યા છે સમાચારને અંતે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર સુરતમાં જયનાથ ગુંજ્યો ભગવાન બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે નગર ચર્ચાએ નીકળ્યા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર સુરત જયપુરનો રેકોર્ડ બ્રેક કરશે સવા લાખ લોકો એક સાથે યોગ કરી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવશે કાપડ ઉદ્યોગમાં મંદીને પગલે વી વર્ષો વીસ દિવસ બાર હજાર મશીન બંધ રાખી સ્ટોક ઘટાડશે પાંડેસરામાં આઈસર ચાલકે અડફેડમીન લેતા નોકરી પરથી ઘરે પરત ફરી રહેલા આધેડનું મોત સુરત એરપોર્ટ પરથી શાહજહાંથી ઓગણપચાસ લાખની સોનાની કેપ્સ્યુલ લાવનાર મહિલા સહિત બે પકડાયા ધોરણમાં ભણતી વિદ્યાર્થીની છેડતી કરનાર બે વિધર્મી મિત્રોએ લોકોને પકડીને મેથી પાક આપી પોલીસના હવાલે કર્યા આ હતા અત્યાર સુધીના સમાચાર નવી ખબરો સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર